જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં હશો. ધ રચના યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. ફરીથી એક વખત આપણે ધોરણ 10ની અંદર ખૂબ જ મહત્ત્વની અને ખૂબ જ સરસ મજાની એવી રાઇડર લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે રાઇડર છે એ સ્વાધ્યાય 6.5નો 15મો પ્રશ્ન છે. સૌથી પહેલાં રાઇડરનો જે પ્રશ્ન છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સમબાજુ ત્રિકોણ ABCની બાજુ BC પર બિંદુ D એવું છે કે જેથી BC બરાબર 3BD થાય, તો સાબિત કરો કે AD નો સ્ક્વેર છેદમાં AB નો સ્ક્વેર બરાબર 7 ના છેદમાં 9. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે આ સાબિત કરવાનું છે, અને એ સિવાયનું જે હોય એ આપણું શું કહેવાય છે? પક્ષ. તો આપણે કઈ રીતે સાબિત કરીશું? તો સૌથી પહેલાં આપણે સમબાજુ ત્રિકોણ દોરવો પડશે. અહીંયા સમજવા માટે નામ આપી દઈએ આપણે ABC, જે આપણને સમજાયું છે ABC. હવે આપણે અહીંયા પક્ષ લખીશું. ચાલો પક્ષની અંદર આપણે શું લખીશું? જે આપણને અહીં આપવામાં આવ્યું છે એ જ આપણે પક્ષની અંદર લખી દેવાનું છે કે સમબાજુ ત્રિકોણ એ જોઈને જ લખવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ત્રિકોણ ABCની બાજુ BC પર બિંદુ D એવું છે કે જેથી BC બરાબર 3BD થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણને પક્ષ આપી દીધો છે કે આટલી વસ્તુ આપણને બતાવી છે. આ સિવાય આપણે સાબિતી છે કે જે આપણે પહોંચવાનું છે, જેને આપણે સાધ્ય કહેશું. શું છે સાધ્ય? તો કે ભાઈ AD નો સ્ક્વેર છેદમાં AB નો સ્ક્વેર બરાબર 7/9. તો આવું આપણે સાબિત કરવું છે. વિદ્યાર્થી મિત્રો, તો કઈ રીતે કરીશું? તો હંમેશા યાદ રાખો, જ્યારે પણ આપણે કોઈ પણ પ્રમેય હોય કે રાઇડર હોય એની શરૂઆત કરીએ તો હંમેશા પક્ષથી શરૂઆત કરવાની છે. તો સાબિતીની અંદર સૌથી પહેલા આપણે પક્ષ લખી દેવાનો છે. શોર્ટમાં લખી શકીએ આપણે ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. હવે સમબાજુ ત્રિકોણ હોય તો આપણને એટલી તો ખબર પડે જ કે એની ત્રણેય બાજુના માપ કેવા હોય? સરખા. તો આપણે ત્રણેય બાજુના માપ ધારી લેશું. શું ધારીએ? તો કે ભાઈ AB બરાબર BC બરાબર ને. જો આ AB, BC અને AC આ ત્રણેય બરાબર આપણે કોઈ પણ એક ધારી લઈએ. મેં A ધારી લીધો છે. ચાલો, આ સમબાજુ ત્રિકોણ છે. સર, હજી આપણે આ લખવું હોય તો લખી શકાય ત્રિકોણ ABC સમબાજુ છે એની બાજુ. અહીંયા લખી શકો તમે બાજુ BC પર બિંદુ D એવું છે કે જેથી BC બરાબર 3BD થાય. અને આ ક્યાંથી લાવ્યા છીએ આપણે? તો કારણ આપી દો પક્ષ. પક્ષમાંથી આ સેન્ટેન્સ આપણે લાવ્યા છીએ. હવે આપણને જે આકૃતિ દોરી એમાં એવું પણ કીધું છે કે બાજુ BC પર બિંદુ D એવું છે. હવે એવું બિંદુ D છે કે જે BC બરાબર 3BD છે. હવે તો આપણે એક સેન્ટર માના લેતા સાઈડમાં આવી રીતે બિંદુ D લઈ લઈએ અહીંયા. ઓકે, હવે આ D મળી ગયું આપણને જે BC પર આવેલું છે. BC બરાબર 3BD છે બરાબર. તો આ BC છે એટલે આ BD નો 3 ગણા છે, એટલે આપણે સાઈડમાં લીધું છે. હવે આ જે 3 છે એ 3ને આપણે જો આ બાજુ લઈએ તો આ બાજુ છેદમાં આવશે. તો BC 1/3 BC અને BD બરાબર. તો આપણને એક આવું પરિણામ મળે છે. આ જે 3 છે વિદ્યાર્થી મિત્રો, એને બરાબરની આપણે આ બાજુ જો લઈ જઈએ તો આ બાજુ લઈ જઈએ તો એ ક્યાં જશે? છેદમાં જશે બરાબર. તો આપણને આવું એક BD નું માપ મળી જશે આપણને. ચાલો, હવે આ વસ્તુ આપણે કંઈ ધારવાની છે કે આ વેધ ધારી લઈએ. એમ લખી દઉં, અને વેધ હોય ને એ સામેની બાજુને 90ના ખૂણે છેદે છે. તો આ AM છે એ BC પરનો વેધ છે. એટલે તમે અહીંયા એવું લખી શકો કે AM લંબ BC બરાબર ને. આ AM છે લંબ છે BC, અને M ક્યાં આવેલો છે? તો કે ભાઈ BC પર આવેલો છે. તો તમે આવું લખી શકો, એમ બિલોંગ્સ ટુ BC. આ બિલોંગ્સ ટુ છે એટલે એમ BC પર
આવેલો છે. તો આપણને આટલું અહીંયા મળી જાય છે. હવે આ જે એમ છે એ લંબ છે, તો આ એ એમ લંબ હોય તો એને શું કહી શકીએ આપણે? વેધ કહી શકીએ. તો ત્રિકોણ એબીસીમાં એમ વેધ છે. હવે એમ વેધ તો છે જ, આ 90 ખૂણે છેદે છે એટલે વેધ કહેશો. પણ તમને જો ખબર હોય તો આ ત્રિકોણ એ સમબાજુ છે, તો તમને એક એવો નિયમ પણ એનો ખબર હોય કે જો સમબાજુ ત્રિકોણ હોય એની અંદર જે વેધ હોય ને એ જ શું કહેવાય? મધ્યગા. બરાબર. તો ત્રિકોણ એબીસીમાં એમ વેધ છે અને માટે એમ મધ્યગા પણ છે. શું કામ એવું છે? તો કારણ આપવાનું, ત્રિકોણ એબીસી સમબાજુ ત્રિકોણ છે. સમજાય છે તમને? હવે સર મધ્યગા અને વેધ એટલે શું? મધ્યગા તમે બોલશો તો આ એમ છે ને એ બીસીના મધ્ય બિંદુમાં આવેલું હોય તો એ મધ્યગા થાય, અને વેધ બોલીએ તો એ એમ છે ને એ બીસીને 90 ખૂણે છેદે છે. સમજાય છે તમને? તો અહીંયા આ 90 ખૂણે છેદે છે. પણ મેં હમણાં જ કીધું એમ, સમબાજુ ત્રિકોણની અંદર જે વેધ હોય ને એ જ મધ્યગા હોય છે સમબાજુ ત્રિકોણમાં. બરાબર. એટલે આપણે અહીંયા બંને લખી શકીએ છીએ. તો સર આપણને આનાથી શું ફાયદો થાય? તો એ એમ આ જો મધ્યગા થઈ જાય તો મધ્યમાં છેદે, એનો મતલબ સમજો કે આખે આખો આ કેટલો છે આપણે એ ધાર્યો છે. હવે આખો એ હોય તમારે અડધો જોતો છે આ બી એમ, તો બી એમ કેટલો થશે? અડધો થશે ને. બી એમ કોનો અડધો થશે? એનો. આખી બાજુ એ ધારી છે ને આપણે, જો ત્રણે ત્રણ બાજુ એ ધારી છે આપણે, તો આખી બાજુ આ બીસી, બીસીનો અડધો થશે. ચાલો પહેલાં એવું લખીએ, બીસીનો અડધો, અને બીસી એટલે હું ધાર્યો આપણે એ ધાર્યો છે. તો આપણને આજે છે મળી ગયું આપણને બી એમ આખું એ હોય તો અડધું થશે એટલે એના છેદમાં બે લખીશું. પછી આપણને બીડી મળી ગયું છે, જો એના છેદમાં ત્રણ બીડી મળી જાય. હવે જો આપણને આ બીડી છે એ મળી ગયું, એકના એના છેદમાં ત્રણ મળી ગયું, આ પણ આપણને ખબર છે એ છે. પછી બી એમ તો એના છેદમાં બે જે આપણે અહીંયા લાવ્યા, બી એમ મળી ગયો. આ બાજુ તો એ છે, આ બાજુ પણ એ છે, પણ આપણે આની જરૂર નથી. આપણે આ જ બાજુ લેવાની છે, બે પાયથાગોરસ કરવા છે. પહેલાં આપણે આ એક પાયથાગોરસ બનાવી દઈએ અહીંયાથી, મોટો પાયથાગોરસ. પછી આને બંધ કરશું અને આ પાયથાગોરસ કરીશું. બે પાયથાગોરસ કરશો એટલે તમારી રાઇડર પૂરી થઈ જશે. બરાબર. તો પહેલાં મોટો પાયથાગોરસ લેશું. આ હવે આ બાજુ એ છે, આ બી એમ જે આપણે અહીંયા શોધી હમણાં, એના છેદમાં બે. ફરીથી એક વાત સમજાઈ દો તમને, આપણે ત્રણેય બાજુને એ ધારી લીધી છે, સ્મોલ એ. બરાબર. સમબાજુ છે. બીજું, આ જે બાજુ છે એમાં આ મધ્યગા છે એટલે આ મધ્ય બિંદુ છે એટલે આ અડધું થશે. અડધું એટલે આખો જો એ હોય તો અડધો શું થાય? તો કે એના છેદમાં બે, જેને આપણે શું કહીએ છીએ બી એમ. તો આપણે અહીંયા લખી દીધું બી એમ બરાબર એના છેદમાં આ બે લખી દીધું. ખ્યાલ આવી ગયો તમને? ઓકે. આ ક્યાંથી લઈએ? આ રકમમાં પૂછા, ક્યાંય ખરીદી નથી લાવ્યા આપણે. તો બી સી બરાબર થ્રી બી ડી છે, એમાં ત્રણ છે ને એ આ બાજુ જાય તો છેદમાં જશે, તો 1/3 બી સી. બી સી એટલે એ છે, આપણે બધી બાજુને એ ધારી છે. એ લખો તો એ ગુણ્યા એક એટલે એ થશે ને છેદમાં ત્રણ બી ડી. તો બી ડી પણ મળી ગયો આપણને. આ બી થી ડી એટલે બી ડી છે, એના છેદમાં ત્રણ છે. બરાબર. પછી આ બી એમ છે એ એના છેદમાં બે છે, આ એ છે. હવે આપણે પાયથાગોરસ કરી નાખીએ આપણને એ એમ મળી જશે. જો આપણને એ એમ મળી જાય પછી આપણે ડી એમ શોધી નાખીએ એટલે એના પરથી આપણને એ ડી મળી જશે, અને એ ડી મળી જાય એટલે આપણો દાખલો એટલે કે આપણી રાઇડર પૂરી થઈ જશે. હવે આ પાયથાગોરસ કરીશું આપણે. તો પહેલાં શું આવ્યો? તો કે એ બી નો સ્ક્વેર બરાબર બી એમ નો સ્ક્વેર વત્તા એ એમ નો સ્ક્વેર. હવે એ બી છે તો એ બીની જગ્યા પર શું આવશે? તો કે સર એ નો સ્ક્વેર આવશે. બી એમ છે તો એના આવશે એકના છેદમાં બે એ નો સ્ક્વેર, અને એ એમ તો આપણે શોધવાનો છે. હવે એનો સ્ક્વેર તો એ જ રહેશે. હવે આનો સ્ક્વેર કરો તો શું થાય? એનો સ્ક્વેર થશે, અને બેનો સ્ક્વેર કરો તો કેટલો થશે? ચાર. અને આ બાજુ જાય બરાબરની સાઈડ ચેન્જ થઈ જાય તો માઇનસ થઈ જશે, એના બરાબર અહીંયા આવશે એ એમનો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આ માઇનસ તો થઈ ગયું છે. હવે આપણે જે છેદમાં ચાર છે તો એ ચાર છે એની બાદબાકી જો કરવી હોય તો આપણે લસા લેવો પડશે. તો લસા શું લેશું આપણે? તો ચાર લેશું. તો જો આ રીતે અહીંયા ચાર છે, છેદમાં નીચે ચાર લખું તો ઉપર ચાર જશે, તો આમ આવશે ચાર એનો સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર છેદમાં ચાર. ફરીથી એક વખત, અહીંયા તો ચાર છે જ, નીચે ચાર લખીશ તો ઉપર ચાર જશે, ઉપર ચાર જાય એટલે હું આવે ચાર એનો સ્ક્વેર માઇનસ એનો સ્ક્વેર આખાના છેદમાં ચાર.
बराबर અહીં આવશે am નો સ્ક્વેર સર આ a નો સ્ક્વેર 4 વખત અને a નો સ્ક્વેર 1 વખત છે તો 4 વખતમાંથી 1 વખત a નો સ્ક્વેર જાય તો 3 વખત a નો સ્ક્વેર છેદમાં 4 આપણને શું મળ્યું am નો સ્ક્વેર અમને મજ રહેવા દો હમણાં ઓકે શું મળ્યું આપણને આ am નો સ્ક્વેર મળી ગયો છે ચાલો સરસ હવે આપણે છે ને dm શોધી નાખો સર એને શું કામ શોધવું છે જો dm મળી જશે ને તો પાછો એક અહીંયા પાયથાગોરસ આપણે કરી શકીશું જો આ રીતનો પાયથાગોરસ થશે પાછો એક ए एम અને ડી એમાં ए एम નો સ્ક્વેર મળ્યો છે આપણને કેટલો છે 3a નો સ્ક્વેર બાય 4 આ શું છે તો ए एम નો સ્ક્વેર છે એટલે કે આ બાજુનો સ્ક્વેર મળ્યો આપણે ડી એમ શોધી નાખીએ અને આ 90 નો ખૂણો છે એટલે વળી પાછો પાયથાગોરસ અહીંયા થઈ જશે તો આપણને ए ડી મળી જશે ચાલો તો આ ડી એમ કેમ મળશે સર વિદ્યાર્થી મિત્રો ડી એમ જોતો છે તો આપણી પાસે આ આપેલો છે બી એમ આ રહ્યો એના છેદમાં 2 બી એમ છે બરાબર અને બી ડી પણ આપેલો છે તો મારે ડીએમ જોતો હોય તો આખો જે બીએમ છે એમાંથી હું આ બીડી કાઢું તો મને ડીએમ મળી જશે કઈ રીતે જો ડીએમ મારે જોતો છે તો આ ડીએમ જોતો આખો શું છે બીએમ આખા બીએમ માંથી આ ભાગ આપેલો છે મને બીડી માઇનસ કરી દો સર આખો બીએમ કેટલો મને આપેલો છે જો આપણે અહીંયા શોધેલો આ રહ્યો બીએમ એના છેદમાં 2 માઇનસ બીડી તો અહીંયા લખો જ છે મેં અને આ રહ્યો એના છેદમાં 3 વળી પાછો આનો લસા કરીએ સર આપણે 3 2 6 થશે લસા આ 3 છે તો નીચે 3 ગુણો તો ઉપર 3 ગુણ એટલે 3a આવશે અહીંયા 2 છે નીચે 2 ગુણો તો ઉપર 2 ગુણાય તો 2a આવશે 3a માંથી 2a જાય તો કેટલો આવશે ખાલી a ના છેદમાં 6 તો આ આપણને શું મળી ગયો વિદ્યાર્થી મિત્રો dm હવે ખૂબ સરસ મજાનું છે બરાબર જો તમને dm મળી ગયો છે am મળી ગયો છે તો હવે તમારે ad શોધવાનો છે હવે ફરીથી એક વખત આપણે પાયથાગોરસ કરવાનો છે સર ત્રીજી વખત પાયથાગોરસ કરવાનો છે તો આપણે આ DA શોધવો છે તો ફરીથી એક પાયથાગોરસનું સૂત્ર મૂકવાનું છે આપણે AD નો સ્ક્વેર બરાબર DM નો સ્ક્વેર વત્તા AM નો સ્ક્વેર હવે AD તો આપણી પાસે છે નહીં પણ DM છે આપણી પાસે શું છે તો કે A ના છેદમાં 6 આખા નો સ્ક્વેર વત્તા AM નો સ્ક્વેર વિદ્યાર્થી મિત્રો આપણને am નો સ્ક્વેર જ આપી દીધો છે તમે જુઓ ક્યાં આપ્યો છે તમને am નો સ્ક્વેર દેખાય છે તમને am નો સ્ક્વેર જો am નો સ્ક્વેર અહીંયા આપણને આપેલો જ છે એટલે આપણે હવે સ્ક્વેર નથી કરવાનો આ સ્ક્વેર નહોતો એટલે આપણે એનો સ્ક્વેર કર્યો પણ અહીંયા તો ઓલરેડી સ્ક્વેર જ છે એટલે આપણે ડાયરેક્ટ આ લખી દેવાનું છે 3a નો સ્ક્વેર છેદમાં 4 ચાલો હવે a નો સ્ક્વેર કરું નીચે 6 નો એટલે 36 3a નો સ્ક્વેર નીચે 4 ઓ લસા કરવાનો હા લસા કરવો પડશે a નો સ્ક્વેર અહીંયા 36 છે અહીંયા 36 લાવવા હોય તો 9 વડે ગુણો તો ઉપર 9 વડે ગુણવા પડશે ને નીચે 9 4 36 તો પણ 9 3 ને 27 a નો સ્ક્વેર ચાલો હવે આ 27 a નો સ્ક્વેર અને 1 a નો સ્ક્વેર તો 27 અને 1 કેટલો થઈ ગયો સર 28 a નો સ્ક્વેર નીચે શું આવે છે 36 તો આજે આવ્યું છે a નો સ્ક્વેર હવે ઉપર નીચે જે આવ્યું છે ઉપર 28 છે અને નીચે 36 છે તો કેટલા ઉડશે 4 ઉડી જાય ને અહીંયા ઉડાડીએ તો 9 4 36 અને 7 4 28 તો શું જવાબ આવ્યો 7 a નો સ્ક્વેર છેદમાં 9 સમજાય છે ઉપર 7 4 28 અને નીચે 9 4 36 તો 4 4 ઉડી જાય એટલે ઉપર 7 વધે નીચે 9 વધે તો જે વધ્યું છે તે આપણે લખો આ વધ્યું છે એ શું છે સર 7 a નો સ્ક્વેર ના છેદમાં 9 વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ વધ્યો છે 7 a નો સ્ક્વેર છેદમાં 9 એ AD ના સ્ક્વેર ની કિંમત છે કોની કિંમત છે AD નો સ્ક્વેર જે આપણે શોધવાનો છે AD નો સ્ક્વેર બરાબર ને એની કિંમત છે પણ સર આપણે જે શોધવાનું છે આપણો જવાબ આવી ગયો છે હા આપણો જવાબ આવી ગયો છે પણ અહીંયા તો સર આવું કંઈક છે AD નો સ્ક્વેર છેદમાં AB નો સ્ક્વેર બરાબર 7 ના છેદમાં અને આવું તો કંઈક નવું છે અહીંયા તો આ આવી ગયો છે ચાલો હવે હું તમને આ વસ્તુને અહીંયા લખીને બતાવું છું AD નો સ્ક્વેર બરાબર શું જવાબ આવ્યો આપણો 7 a નો સ્ક્વેર છેદમાં 9 ફરીથી AD નો સ્ક્વેર બરાબર 7 સર આ a છે તો a ની જગ્યા પર સ્મોલ a તો સર સ્મોલ a ની જગ્યા પર હું AC લખું લખી શકાય BC લખી શકાય AB લખી શકાય તો શું લખવું છે આપણે ત્રણેય લખી શકાય ને દુકાનમાં જઈએ તો 5 રૂપિયાની પેન આપણે માગીએ કે 10 રૂપિયાની પેન અંકલ આપો તો દુકાનના જે અંકલ હોય એ આપણને બહુ બધી પેન બતાવશે 10-10 રૂપિયાની એમાંથી તમારે કઈ લેવી છે એ તમારું સિલેક્શન છે પણ એક જ મળે 10ની બધી નહીં બરાબર તો આપણે શું જોતું છે AD તો છે આપણે AB જોતો છે તો AB મળી જશે હા મળી જાય છે એની જગ્યા પર AB લખી શકાય છે તો આ AB A છે એની જગ્યા પર હું લખીશ અહીંયા AB નો
સ્ક્વેર છે માં 9. હવે હું શું કરું છું, હવે તમને ચિત્ર દેખાય છે ને, હવે તમને ખબર પડી ગઈ જવાબ આવી ગયો. હવે આ જે એ બીનો સ્ક્વેર છે, 7 આરે ગુણાય છે, આ બાજુ લઈ લઉં તો છેદમાં જશે, તો અહીંયા 7 વધે ને અહીંયા શું વધે છે, 9. જો તમારો જે જવાબ છે વિદ્યાર્થી મિત્રો આવી જાય છે તો ખૂબ સરસ મજાની રાઇડર છે અને શૈલી પણ છે. અને એક વખત ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ શું કે કીધું છે આપણને. સૌથી પહેલાં આપણે શું કર્યું, સૌથી પહેલાં તમે યાદ રાખો બે પાયથાગોરસ કરવાના છે. મેં અલગ અલગ બે દોર્યા છે, એક આ મોટો પાયથાગોરસ કરો અને એક આ પાયથાગોરસ કરો, બે પાયથાગોરસ કરો. હવે પાયથાગોરસ કરવા માટે તમારે શેની જરૂર છે એ યાદ રાખો, બરાબર. તો પાયથાગોરસ તમે જ્યારે કરો છો તો તમારે બાજુ જોશે. હવે આપણે ત્રણેય સમબાજુ છે એટલે ત્રણેય બાજુને આપણે એ ધારી લીધી, જો આ પણ એ છે અને આ પણ એ છે. હવે આ એવું આ વધારાનું ધાર્યું છે, આપણે એમ વધારાનું છે નથી આપ્યું, એવી રીતના ધારી શકાય, હા રચના કરી શકીએ આપણે. તો આ ધારી લીધું આપણે એ મધ્યગા મધ્યબિંદુ. હવે મધ્યબિંદુ છે તો આખો એ હોય તો અડધો શું થાય, એના છેદમાં 2. પછી આ BD આપણને આપેલું છે રકમમાં, આ 3 છે એ આ બાજુ જશે તો છેદમાં BCની જગ્યા પર આપણે A લખ્યો છે એટલે એના છેદમાં 3. BD મળી ગયો આપણને, આ મળી ગયો છે આપણને એના છેદમાં 2, આ A છે. પછી DM કેમ શોધે, તમે તમને બતાવ્યું ને આ DM શોધવો છે, આખો જે BM છે આ BMમાંથી હું BD કાઢી નાખું તો મને DM મળે. જો અહીંયા આ રહ્યો DM મારે શોધવો છે, બરાબર. તો BM તો કે આ BM છે, એમાંથી મેં માઇનસ શું કર્યો, BD કર્યો. તો BMની વેલ્યુ કેટલી હતી આપણી, BM તો કે એના છેદમાં 2 માઇનસ BD, બરાબર. પછી લસા કર્યો 3 × 2 = 6. તો આ 3 છે અહીંયા નીચે ગુણો તો ઉપર જાય એટલે ઉપર 3 એ લખાય, આ નીચે 2 છે અહીંયા ગુણો 2 તો ઉપર 2 એટલે 2 એ થશે. 3માંથી 2 જાય તો એના છેદમાં 6 વધે તો આ DM મળી ગયું આપણને, થઈ ગયું, બધું જ મળી ગયું. હવે આ જે આ પાયથાગોરસ છે એમાં જો આપણને આ બાજુ મળી ગઈ એ, આ એના છેદમાં 2 કેવી રીતે આવી મેં તમને સમજાવ્યું, પછી તમે આનો પાયથાગોરસ કરો તમને AM નો સ્ક્વેર મળશે, જે અહીંયા મળે પાયથાગોરસ કરીએ એટલે આપણને ઓકે. અને AM નો સ્ક્વેર મળી જાય એટલે અહીંયા લખી દો AM નો સ્ક્વેર આપણને આટલો મળ્યો. પછી આ તો આપણી પાસે છે જ DM જે આપણે અહીંયા જોઈ દો એના છેદમાં 6, આ મળી જાય અને આ મળી જાય તો આપણને ખબર છે પાયથાગોરસ માટે 3 બાજુમાંથી 2 બાજુના માપ હોય તો ત્રીજી બાજુ આપણને મળી જતી હોય છે. તો ત્રીજી બાજુ આપણે ઇઝીલી પાયથાગોરસ કરી અને આ રીતે શોધી શકીએ છીએ. સાદુરૂપ આપતા તમારે ખાલી સમજવાનું ને શીખવાનું હોય છે. તો ખૂબ જ સરસ મજાના આવા ધોરણ 9ના પણ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ રાઇડરો. ધોરણ 10ની પણ ઘણી બધી રાઇડરો બની ચૂકી છે અને ઘણા બધા પેપર સેટો પણ મૂક્યા છે ગણતરી સાથે. ખાસ તમે આપણી ચેનલને જોજો, જોયા પછી ખાસ તમે ગણજો, તમને ફાયદો થશે. કારણ કે આપણે વારંવાર કહીએ છીએ જે ગણે તે જ ભણે, અને આપણા વિડીયો જો તમને ગમે તો ચોક્કસથી તમે તમારા મિત્ર વર્ગની અંદર એને શેર કરજો, લાઇક કરજો, સરસ મજાની કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબર કરજો. ફરી મળીશું, ચેનલ સાથે જોડાયેલા રહેજો.